नमस्कार विद्यार्थी मित्रों, आज चौथों चैप्टर जे बीजू चैप्टर एसिड बेज अने शाख बराबर ते आपणे चालू करवा जे रह्या छे तेनो गुणभार छे 6 मार्क्स। बराबर बोर्ड नी ब्लू प्रिंट नी आधारे आना 6 मार्क्स ने आनी अंदर थी पूछाय छे। ओके, खूब ज सहेलू चैप्टर छे अने खूब ज अगत्यनो चैप्टर छे। बराबर, एटले आना बधा ज लेक्चर जो एक पण लेक्चर मिस करता नहीं। आजना लेक्चर में आपणे प्रस्तावना अने बीजी वस्तु के प्रयोगशाला में जे एसिड बेज अने क्षार जोवा मळे छे एनी परख कई रीते थाय, कई रीते आपणे खबर पड़े कि भाई एसिड से बेज से बराबर से, एनी विषयनी आपणे चर्चा करवाना छे। हवे तो मित्रों, तो आपणे स्टार्ट करिए कि आपणे रोजबरोजना जीवननी अंदर आपणे जोईए तो आपणा रोजिंदा जीवन में खावामां आवता खाटा फळो छे। बराबर, जेम के नारंगी, संतरा, लींबु, तो ए तमने वस्तु तमने खबर छे खाटी लागे छे। तो शूँ काम खाटी लागे छे? बराबर छे, कारण के एनी अंदर शूँ रहेलू होय छे? तो मित्रों, एनी अंदर छे ने एसिड रहेलो छे। शूँ रहेलो होय छे? एसिड रहेलो, एटले तमने केवुं लागे? ते खाटू लागे छे। बराबर छे, तो बीजी ज वस्तु के आनो एसिड बेज विषयनो तमे अगाउना धोरणमां जेवो तेवो अभ्यास करीने आव्या छो। बराबर, एवो કઈ પ્રોબ્લેમ છે નહીં? બરાબર છે, અને બીજી વસ્તુ હવે આપણે જોઈએ કે એસિડના સામાન્ય ગુણધર્મો એટલે કે એના ભૌતિક ગુણધર્મો। બરાબર, આજે આપણે પહેલો સવાલ જોઈએ કે એસિડના સામાન્ય ભૌતિક ગુણધર્મો કે એસિડના ભૌતિક ગુણધર્મો કેવા કેવા પ્રકારના હોય છે, સામાન્ય એટલે ભૌતિક ગુણધર્મો। પહેલી વસ્તુ કે એસિડ જે છે ને તે એસિડ સ્વાદે ખાટા હોય છે। કેવા હોય છે? એસિડ સ્વાદે ખાટા હોય છે, જે મેં તમને હમણાં વાત કરી, નારંગી, સંતરા, લીંબુ જે તમને ખાટા જોવા મળે, શું કામ? કારણ કે તેની અંદર શું હોય છે? એસિડ હોય છે। બરાબર છે, તે ખાસ કેવો એસિડ હોય છે? નિર્બળ એસિડ હોય છે। બરાબર, પછી તે બીજું કે એસિડ છે ને એ ભીના ભૂરા લીટમસ પત્રને લાલ બનાવે। બરાબર, શું બનાવે છે? ભીના ભૂરા લીટમસ પત્રને લાલ બનાવે છે, તમે ચિત્રમાં જોઈ શકો છો। બરાબર છે, ત્યાર પછી તે સ્પર્શે દાહક હોય છે। સ્પર્શે કેવું હોય છે? દાહક, એટલે કે જે ચામડી પર પડે ને તો આપણે તો આપણને ચામડી પર બળતરા થાય। બરાબર છે, તો હવે તમને પછી એમ પ્રશ્ન રહે, સર તમે જેવું કીધું સ્પર્શે દાહક હોય છે તો લીંબુ ને લીંબુ છે, ટામેટા છે, પછી સંતરા છે, મોસંબી છે, તે તો આપણા શરીરને સ્પર્શ કરે તો દાહક થતું નથી। બરાબર છે, હા, પણ મિત્રો એની અંદર જે હોય ને લીંબુની અંદર હોય ને એ લીંબુ, ટામેટા, સંતરા, નારંગ એની અંદર એસિડ હોય છે, પણ કેવું હોય છે? નિર્બળ એસિડ હોય છે। કેવું હોય છે? નિર્બળ એસિડ હોય છે, જેના કારણે આપણને એમાં આપણી ચામડી પર અસર થાય નહીં। પણ હા, જો તમને કોઈ જગ્યાએ વાગેલું હોય અને તમે ત્યાં લીંબુનું એક ટીપું મૂકજો એટલે તરત તમને બળતરા થશે, હેડી, એટલે એસિડ જે સ્પર્શ દાહક હોય છે। અને બીજી વસ્તુ કે એસિડ છે ને તે બેઝ સાથે પ્રક્રિયા કરે અને ક્ષાર અને પાણી બનાવે છે। હવે મિત્રો, આ ટોપિક છે ને, આ ટોપિકનો અભ્યાસ આપણે પાછળ પણ આવવાનો છે, અત્યારે એક મુદ્દો તમારે ખાલી યાદ રાખવાનો છે કે ભાઈ એસિડ છે એ બેઝ સાથે પ્રક્રિયા કરે એટલે શું મળે? ક્ષાર અને પાણી। આજે પ્રક્રિયા થાય ને એને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય, એનો આપણે પાછળ અભ્યાસ આવવાનો જ છે। બરાબર છે, ત્યારે આપણે એની ડિટેલમાં વાત કરશું। ત્યાર પછી આપણે જોઈએ કે બેઝના ભૌતિક ગુણધર્મો કોના, તો બેઝના ભૌતિક એટલે કે સામાન્ય તેના ગુણધર્મો। તો પહેલું કે બેઝની અંદર જો તો બેઝ છે ને સ્વાદે તુરા હોય છે। બેઝ સ્વાદે તુરા હોય છે, તમે આ આખું લગ્નો ખાલી માત્ર મુદ્દા લખો છો, રેડી, બેઝ સ્વાદે કેવા હોય છે? તુરા હોય છે। હવે તમે ઉદાહરણ તરીકે લેવું હોય તો તમે આપણા ઘરે જે કપડાં ધોવાનો જે સાબુ આવે, સાબુ, બરાબર છે, જો કે તમે ચાખ્યો તો ન હોય, બરાબર છે, પણ કોઈ ટ્રાય કરી હોય તો ખબર નહીં, પણ તમે જો જે હોય છે ને સાબુ, સાબુ કેવો હોય છે? તુરા હોય, કેવા હોય છે? તુરા હોય છે। અને બીજી વસ્તુ કે તે સ્પર્શે કેવા હોય છે, તો એસિડ સ્પર્શે ચીકણા હોય છે, તમે આવું આખું લખજો, રેડી, બેઝ સ્પર્શે ચીકણા હોય છે, તમે જોજો, સાબુને તમે અડો પછી તમે તમે આમ હાથ વડે તેને સાબુને તમે મસળો એટલે તમને એ ચીકણું ચીકણું લાગશે, રેડી, એટલે બેઝ સ્પર્શે કેવા હોય છે? ચીકણા હોય છે। બીજી વસ્તુ, હવે એસિડ હતું તે આપણને ખબર છે કે ભૂરા લીટમસ પત્રને લાલ બનાવતું, તો બેઝ શું કરશે ખબર? બેઝ ભીના લાલ લીટમસ પત્રને ભૂરું બનાવે છે। ખાસ યાદ રાખજો, રેડી, શું બનાવે છે? ભીના લાલ લીટમસ પત્રને કેવું બનાવે છે? ભૂરું બનાવે છે બેઝ, રેડી। અને આ પણ હવે આમાં જો એસિડ હતી તો બેઝ સાથે પ્રક્રિયા કરી હતી, તો આ બેઝ છે કોની સાથે પ્રક્રિયા કરશો? તમે કહેશો સર આપણે એસિડ સાથે પ્રક્રિયા કરશો, રેડી, તો એસિડ સાથે પ્રક્રિયા થઈ
ટૂંકમાં એસિડ અને બેઝ ભેગા થાય ને એટલે ક્ષાર અને પાણી છૂટું પડે, બરાબર. એટલે આ બેઝ છે તો એની એસિડ સાથે પ્રક્રિયા થઈને શું બનાવે છે, તો ક્ષાર અને પાણી બનાવે છે. શું બનાવે છે? ક્ષાર અને પાણી બનાવે. આ વાત થઈ આપણે બેઝના ભૌતિક ગુણધર્મો એટલે કે સામાન્ય ગુણધર્મોની. ઠીક કે ભાઈ, ફરી વખત ફટાફટ આપણે રિવિઝન કરી લઈએ કે એસિડ ભાઈ તો એસિડ સ્વાદે ખાટા હોય છે, બેઝ સ્વાદે તુરા હોય છે. એસિડ સ્પર્શે દાહક હોય છે, જ્યારે બેઝ સ્પર્શે ચીકણા હોય છે. એસિડ છે તે ભીના ભૂરા લીટમસ પત્રને લાલ બનાવે અને આ ભીના લાલ લીટમસ પત્રને ભૂરું બનાવે. એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર પાણી બનાવે, બેઝ એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર પાણી બનાવે. ઠીક, આમાં તમને ચાવી આપી દઉં, ચાલો, એટલે કોઈ ટેન્શન જ ના રહે, બરાબર છે. આમાં મિસ્ટેક ન થાય. આ મુદ્દામાં બહુ વારંવાર ભૂલ થાય છે. જો તમે એક ભૂલ કરો ને તો બે લાભ થાય. જો કે આવું ક્યારેય હોય નહીં, વાતો આપણે ખાલી યાદ રાખવા માટેની વાત છે, બરાબર છે. એ એટલે કે એસિડ ભૂરા લીટમસ પત્ર જે છે એને લાલ બનાવે. રેડી? બે એટલે બેઝ લાલ લીટમસ પત્ર અને ભૂરું બનાવે. રેડી થઈ ગયું? એક ભૂલ બે લાભ. એસિડ ભૂરા લીટમસ પત્રને લાલ બનાવે, બેઝ લાલ લીટમસ પત્રને ભૂરું બનાવે. આવડે આવડી જાય કે નહીં? રેડી? હવે બીજી વસ્તુ કે વિદ્યાર્થી મિત્રો, કે પ્રયોગશાળાની અંદર જે એસિડ અને બેઝ વપરાય છે, બરાબર છે, તે એસિડ છે કે બેઝ છે, બરાબર છે, તો એને આપણે ચકાસવા માટે શું કરવામાં આવે છે, તો એના પરખ ચકાસણી કરવા માટે કેટલાક સૂચકો વાપરવામાં આવે છે, બરાબર છે. શબ્દ તમારા માટે નવો નથી, બરાબર છે, કે શું શું વાપરવામાં આવે છે, સૂચકો. રેડી? તો આપણે જોઈએ સૂચકો કોને કહેવાય, બરાબર. ઘણા બધા સૂચકો, કુદરતી સૂચક આવે અને કૃત્રિમ સૂચક પણ આવે, હમણાં આપણે એની પણ વાત કરવાના છે. પહેલી વાત કરીએ કે સૂચક કોને કહેવામાં આવે, બરાબર છે, તો કે એસિડ અને બેઝની હાજરીમાં બરાબર રંગ પરિવર્તન કરે ને એને સૂચક કહેવામાં આવે છે, બરાબર. ધારો કે તમારી પાસે કોઈ પાત્રની અંદર તમારી પાસે કોઈ આવી રીતના પાત્ર છે અને એની અંદર તમે કોઈ એસિડ કે બેઝ ભર્યો છે. મને ખબર છે આની એસિડ ભર્યો છે, બરાબર, પણ તમને ખબર નથી હજી, બરાબર. હું ભર્યું આપણને ખબર ન હોય, જો તમે સૂચક નાખો અને જો આની અંદર કાંઈ બીજું કાંઈ રંગ પરિવર્તન જોવા મળે, બરાબર, તો એના આધારે તો આપણે કહી શકીએ કે ભાઈ એસિડ છે કે બેઝ છે, બરાબર. એટલે જે દ્રાવણ એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે, રંગ પરિવર્તન કરે છે તેને શું કહેવાય, તો તેને સૂચક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? સૂચક ઇંગ્લિશમાં કહેવાય ઇન્ડિકેટર. શું કહેવામાં આવે? ઇન્ડિકેટર, બરાબર છે. જે દ્રાવણ એસિડ કે બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે, બરાબર છે, તેને શું કહેવામાં આવે? સૂચક કહેવામાં આવે. હવે એના માટે, બરાબર છે, પહેલાં આપણે વાત કરીએ કે ભાઈ કૃત્રિમ સૂચકો કયા કયા છે, બરાબર. કૃત્રિમ સૂચકો એટલે કે માનવે બનાવેલા સૂચકો, બરાબર છે. જેમ કે આપણને ખબર છે ફિનોફથેલિન, બરાબર છે, ફિનોફથેલિન જે તમને ચિત્રમાં જોવા મળે છે. ત્યાર પછીની વાત કરીએ આપણે મિથાઇલ ઓરેન્જ, એ પણ તમને ચિત્રની અંદર બોટલ જોવા મળે છે. ત્યાર પછી આપણે કહીએ મિથિલિન બ્લુ, પણ આપણે એમાં આ બે, તો આમાં આપણે આ બે જ યાદ રાખવાના છે. રેડી? ત્યાર પછીની વાત કરીએ કે કુદરતી સૂચકો કયા કયા છે, તો કુદરતી સૂચકોની વાત કરીએ તો કુદરતી સૂચકો પહેલું આપણે જોઈ લીધું કે લીટમસ પેપર, બરાબર છે. લીટમસ પેપર આપણે ભૂરું લીટમસ પત્ર પેપર, લાલ લીટમસ પત્ર પેપર આવે ને તે, બરાબર, તે લીટમસ પેપર. ત્યાર પછી હળદર પેપર, જે તમને ચિત્ર જોવા મળે હળદર, બરાબર, એમાંથી બનાવવામાં આવે. ત્યાર પછી બીજું ચિત્ર તમને જોવા મળે છે લાલ કોબીજના પાન. બીજું છે કે હાઇડ્રેન્જિયા. ત્યાર પછી છે કે પેટુનિયા. બધા નામ થોડા યાદ રાખવાના, બરાબર છે. પેટુનિયા અને જેરાનિયમની રંગીન પાંખડીઓ આ બધા છે ને કુદરતી સૂચક છે. શું છે? કુદરતી સૂચકો છે. લીટમસ પેપર, હળદર પેપર કહેવાય એને, બરાબર છે. ટૂંકમાં કે આખે આખી હળદર ન નાખવામાં આવે, બરાબર, એનો હળદર પેપર પીળા રંગનું હોય. લાલ કોબીજના પાન, બરાબર, હાઇડ્રેન્જિયા, પેટુનિયા, જેરાનિયમની રંગીન, આ બધા છે તે કુદરતી
સૂચકો કહેવામાં આવે છે. હવે લિટમસ દ્રાવણ બનાવવામાં આવે. હવે જો બીજી વસ્તુ ખાસ લિટમસ પેપર છે, બરાબર છે, એ તો આપણે હવે એ લિટમસ પેપર માટે જે લિટમસનું જે દ્રાવણ જોયું તો લિટમસનું દ્રાવણ કેવા રંગનું હોય અને શેમાંથી બનાવવામાં આવે છે. ખાસ રાખજો કે આ જે લિટમસ છે ને, લિટમસનું દ્રાવણ પણ આવે, એ પેપર પણ આવે અને દ્રાવણ પણ આવે. તો જે લિટમસનું દ્રાવણ છે તે કેવા રંગનું હોય તો જાંબુડિયા રંગનું હોય છે. કેવા રંગનું હોય છે? જાંબુડિયા રંગનું હોય છે. અને તેને શેમાંથી કાઢવામાં આવે છે? તો ખાસ રાખજો લાઇકેનમાંથી. તમે લાઇકેન એ તમને ખબર છે, લીલ અને ફૂગની સહજીવી છે. બરાબર, લાઇકેન ફૂગ અને લીલ બંને સાથે રહે સહજીવી, બરાબર છે. એને આપણે શું કહેતા હતા? લાઇકેન. તમે અગાઉના ધોમાં એવું ભણીને આવ્યા છો, બરાબર છે, કે જે લાઇકેન છે ને એ લાઇકેનનો રસ કાઢવામાં આવે. એ લાઇકેનનો રસ કેવા રંગનો છે? જાંબુડિયા રંગનો. એને શું કહેવાય? લિટમસ દ્રાવણ કહેવામાં આવે છે. બરાબર, ઘણી જગ્યાએ પ્રયોગશાળામાં લિટમસ પેપર ન હોય ને તો લિટમસ દ્રાવણ પણ વપરાય. પણ અત્યારે તો હાલ બટ બધા મોટાભાગે લિટમસ પેપર જ વાપરવામાં આવે છે. તો એ લાઇકેનમાંથી મળે. અને આ લાઇકેન શું છે? તો લાઇકેન એ થેલોફાઇટા વર્ગની વનસ્પતિ છે. બરાબર છે, લાઇકેન એ શું છે? તો થેલોફાઇટા વર્ગ સાથે, બરાબર છે, સંબંધ ધરાવતા છોડમાંથી કાઢવામાં આવે છે. અને જે સૂચક તરીકે હોય, બરાબર, થેલોફાઇટા વર્ગની વનસ્પતિ છે. રેડી? એટલે ખાલી યાદ રાખજો, થેલોફાઇટા વર્ગની વનસ્પતિ છે. બરાબર, કોણ? લાઇકેન. એમાંથી જાંબુડિયા રંગનું દ્રાવણ મેળવવામાં આવે. તેને કયું દ્રાવણ કહેવાય? તો લિટમસ દ્રાવણ કહેવામાં આવે છે. અડી ત્યાર પછીની આપણે વાત કરીએ, બરાબર છે, તો બીજું એક આવે છે કે ઘ્રાણેન્દ્રિય સૂચક. બરાબર, કે ઘ્રાણેન્દ્રિય સૂચકોને કહેવામાં આવે કે એ આપણે ઘ્રાણેન્દ્રિય જે સૂચક હોય તે પદાર્થ આપણી પાસે પદાર્થ એસિડ હોય કે બેઝ હોય, બરાબર છે, એમાં તમે આવા ઘ્રાણેન્દ્રિય સૂચક તમે નાખો ને, કેવા ઘ્રાણેન્દ્રિય સૂચક? પહેલાં એ આપણે જોઈ લઈએ. ઘ્રાણેન્દ્રિય સૂચકો, તો ઘ્રાણેન્દ્રિય સૂચકો કેવા કેવા? જેમ કે વેનિલા અર્ક. વેનિલા અર્ક, આપણે આ જે વેનિલા આઈસ્ક્રીમ આવે ને એમાં જે વેનિલા નાખવામાં આવે છે ને, બરાબર છે, તે વેનિલા અર્ક. ત્યાર પછી ડુંગળી, લવિંગ. ડુંગળી, લવિંગ આ બધા છે ને એ કેવા સૂચકો છે? તો ઘ્રાણેન્દ્રિય સૂચકો છે. કેવા છે? ઘ્રાણેન્દ્રિય સૂચકો. બરાબર, હવે આને તમે એસિડમાં કે બેઝમાં નાખો અને જો એની વાસ બદલાઈ જાય, બરાબર છે, કાં તો વાસ આવતી સાવ બંધ થઈ જાય કાં તો વાસ બદલાઈ જાય, બરાબર, તો તેવા સૂચકને આપણે ઘ્રાણેન્દ્રિય સૂચકો કહેવામાં આવે છે. એનો પાછળ અભ્યાસ આવશે એટલે એનો કંઈ ટેન્શન નથી, બરાબર છે. એટલે એટલું યાદ રાખજો કે બીજા ઘ્રાણેન્દ્રિય સૂચકો પણ આવે છે, બરાબર છે. કયા કયા? વેનિલા અર્ક, ડુંગળી અને લવિંગ. એટલે આ બધા છે તે એસિડ કે બેઝમાં તમે નાખો, આખો એસિડ કે બેઝનું આપણી પાસે દ્રાવણ છે, બરાબર છે, અને એની અંદર તમે આ ડુંગળી કે લવિંગ કે વેનિલા અર્ક તમે નાખો અને જો આની વાસ દૂર થઈ જાય, આપણને ખબર જ છે ડુંગળીની વાસ કેવી આવે, બરાબર છે, હવે જે ડુંગળી ન ખાતા હોય, બરાબર છે, તો એને પછી તે લોકો લવિંગમાં પણ ટ્રાય કરી શકે, બરાબર છે. જો તમે આ એસિડ કે બેઝની અંદર નાખો અને આ લવિંગ કે ડુંગળી કે એની જો વાસ દૂર થાય તો તેને કેવા સૂચકો કહેવાય? ઘ્રાણેન્દ્રિય સૂચકો કહેવામાં આવે છે. રેડી? આપણે એટલી વાત થઈ, અહીંયા આપણે આ પ્રસ્તાવના પૂરી થાય છે. બરાબર, આપણે આવતા લેક્ચરની અંદર આપણે એસિડ બેઝના રાસાયણિક ગુણધર્મો વિશેની આપણે ચર્ચા કરવાના છીએ. રેડી? એની પહેલાં થોડી બધી પ્રવૃત્તિ આપી હોય છે, બરાબર, એની પણ આપણે નાની નાની જેવી ચર્ચા કરી નાખશું. ઓકે, એટલે એટલી વસ્તુ જે છે તે બરાબર સરખી તે આખી લખી નાખવાની. ખાસ યાદ રાખજો સૂચકોને કહેવાય કે જે દ્રાવણ એસિડ બેઝ હાજરીમાં રંગ પરિવર્તન કરે. ખાસ યાદ રાખજો, રંગ પરિવર્તન કરે. અને અહીંયા આ ઘ્રાણેન્દ્રિયમાં શું કે એસિડિક જે પદાર્થો એસિડિક માધ્યમમાં કે બેઝિકમાં જ વ્યાખ્યા લખતો નથી, અહીંયા બહુ આપણે જગ્યા નથી, એટલે તમે વ્યાખ્યા લખી નાખજો કે જે પદાર્થોની એસિડિક કે બેઝિક માધ્યમમાં વાસ બદલાય તેવા પદાર્થોને ઘ્રાણેન્દ્રિય સૂચકો કહેવામાં આવે છે. ફરી વખત બોલું છું, જે પદાર્થો એસિડિક કે બેઝિક માધ્યમમાં વાસ બદલાય છે તો તેને ઘ્રાણેન્દ્રિય સૂચક કહેવાય. વાસ બદલાઈ જાય તો ઘ્રાણેન્દ્રિય સૂચક, અને રંગ પરિવર્તન કરી નાખે તો, બરાબર છે, તો તેને શું કહેવાય? સૂચક. કૃત્રિમ સૂચકો કયા કયા છે? કુદરતી કયા કયા છે એ પણ ખાસ યાદ રાખજો.
ઓકે, ચાલો, થેન્ક યુ.